ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદમાં બજરંગ દળ દ્વારા કોરોનાના 2 વર્ષ બાદ રામનવમીની 41મી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. કોરોના મહામારીના 2 વર્ષ બાદ ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરાજીના દરેક સમાજના સહકારથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીની શોભાયાત્રા નીકળી. ધોરાજી શહેરમાં ભગવાન રામજી, લક્ષ્મણ અને સીતાજીના રથમાં બિરાજી નગરચર્યાએ નીકળી ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. કોરોના કાળના 2 વર્ષ બાદ ધોરાજી શહેરમાં 41મી રામનવમીની શોભાયાત્રા નીકળી હોય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રામનવમી શોભાયાત્રા સવારે 7 કલાકે રામ મંદિરથી સ્ટેશન રોડ, 3 દરવાજા, દરબારગઢ, સોની બજાર તેમજ જેતપુર રોડ, જમનાવાડ રોડ થઈને રામ મંદિરે પૂર્ણ કરવામાં આવેલ. રિપોર્ટિંગ બાય રશ્મિન ગાંધી, માસાપુરા ન્યૂઝ ચેનલ, ધોરાજી, ગુજરાત. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના દિવસે અત્યારે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. બધી સામાજિક, ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓએ આ શોભાયાત્રામાં ભાગ લીધેલો હતો. શોભાયાત્રા વિવિધ માર્ગ, ધોરાજીના વિવિધ માર્ગોએ ફરી રામ મંદિર ખાતે મહાઆરતી કરી આ શોભાયાત્રા પૂર્ણ કરેલ છે. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત આજે ધોરાજીની અંદર પ્રથમ વખત રામનવમી નિમિત્તે ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ હતું. આ શોભાયાત્રામાં ધોરાજીની તમામ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓએ ભાગ લીધેલો હતો. જ્ઞાતિના આગેવાનોએ પણ આ શોભાયાત્રાની અંદર ભાગ લીધેલો હતો. આ શોભાયાત્રા ધોરાજીના મેઇન બજારોમાં ફરી અને રામ મંદિરે પૂર્ણ થયેલ હતી.